સ્ટુડન્ટ્સ હવે સ્પીયરમેનની ક્રમાંક સંબંધાંગની રીતના થોડા સૂત્રો અને બે પોઈન્ટ ત્રણના દાખલા જોઈશું તો કાલપ્યુએસન પદ્ધતિના આપણે જે કે દાખલા જોઈ ગયા નાના અને મોટા તે તમને વિભાગ એફમાં પાંચ ગુણમાં પૂછાય છે હવે સ્પીયરમેનની ક્રમાંક સંબંધાંગની રીત તો ક્યારેક આને ત્રણ ગુણમાં પૂછીને તો ક્યારેક પાંચ ગુણમાં પૂછી રહ્યા છે પણ ત્રણ ગુણ માટે આ દાખલો આપણે કરવાનો છે સૂત્ર છે આર બરાબર વન માઇનસ સિક્સ સિકમાં ડીસ્કવેર અપોન એન એન સ્ક્વેર માઇનસ વન પણ જ્યારે તમને દાખલાની રકમમાં સ્પીયરમેનની ક્રમાંક સંશોધનની રીત કહે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો હવે ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરો તો ઉપર લખ્યું છે અવલોકન પુનરાવર્તિત ન થાય ત્યારે આર બરાબર વન માઇનસ સિક્સ સીગમાં ડી સ્ક્વેર એન એન સ્ક્વેર માઇનસ વન અને બીજું સૂત્ર નીચે લખ્યું છે જ્યારે અવલોકનો પુનરાવતી થાય ત્યારે વન માઇનસ સિક્સ બ્રેકેટ કૌ સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સી એફ બ્રેકેટ ઓવર અપોન એન એન સ્ક્વેર માઇનસ વન હવે આ સૂત્ર તો જોઈ ગયા પણ આમાં વિગતમાં શું આવે એટલે કે જ્યાં ડી શું છે cf શું છે એ તો સમજવું જરૂરી રહ્યું જ્યાં ડી એટલી ડિફરન્સ તફાવત rx માઇનસ આર વાય તો rx એ શું છે તો એક્સ ઓફ રેન્ક એન્ડ વાય ઓફ રેન્ક એક્સનો ક્રમ અને વાયનો ક્રમ આર એક્સ એટલે એક્સનો રેન્ક એક્સ ઓફ રેન્ક એક્સનો ક્રમ વાયનો ક્રમ હવે સીએફ એટલે શું તો સીએફ એટલે કોરિલેશન ફેક્ટર એટલે બંને સંબંધમાં જે કંઈ સુધારો છે તે એનું સૂત્ર છે એમ ક્યુબ માઇનસ એમ ઇઝ અપોન ટ્વેન એમ એટલે શું એમ એટલે જેટલા પણ અવલોકનો છે એ અવલોકન પુનરાવતી થતા હોય તેની સંખ્યા દર્શાવે છે હવે જોઈએ બે પોઈન્ટ ત્રણનો દાખલા નંબર એક જો અમે લખ્યું છે નીચેની અલગ અલગ છ કંપની આપે છે છ કંપની નીચે મુજબ ક્રમ આપે છે શબ્દ શું લખ્યો છે ક્રમ ક્રમ નીચે અંડરલાઈન કરજો તમે જ્યારે ભણો ત્યારે ક્રમ અને નીચે લખ્યું છે વિશ્લેષક એક દ્વારા ક્રમ વિશ્લેષક બે દ્વારા ક્રમ તો બંનેનો સ સંબંધાંકશો હવે તમને નહીં થાય કામે એવું કીધું છે કે સસંબંધાંક શું તો ક્યાં સ્પીએડબેનની ક્રમાંક સ સંબંધાંક એવું કીધું છે તો હમણાં જ મેં તમને કીધું ક્રમ શબ્દ વાપર્યો છે એનો મતલબ શું ક્રમાંક સસંબંધાંક હવે ખબર કે તો પણ કામ આવવું આવે તો તમે તમે એક વર્ગખંડમાં પચાસ વિદ્યાર્થીઓ છો શાળામાં હવે પચાસ વિદ્યાર્થીઓ કોઈ પરીક્ષા આપે છે તો પચાસ વિદ્યાર્થીઓમાંથી જેના સૌથી હાઈએસ્ટ માર્ક આવે ને કયો ક્રમ અવાય એક એના પછીનાના બે એટલે ધારો કે કોઈના પંચાણું આવે શોમાંથી તો એક નંબર શોમાંથી કોના ત્રાણું આવે તો બે નંબર એટલે એના પછી ધીમે 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 માર્ગ ઘટતા જાય એમ તેનો ક્રમ આપવામાં આવે છે તો આ જ રીતે આપણે ક્રમ આપવાનો છે આમાં પણ આમાં ઓલરેડી આપણને રકમમાં ક્રમ આપેલા જ છે તો એ જવાબ જોઈશું હવે તો જો આરએક્સ આર વાય મેં લખી દઉં ડાયરેક્ટ કેમ કારણ કે એક્સનો રેન્ક અને વાયનો રેન્ક નિર્ણાયક એકનો ક્રમ અને નિર્ણાયક બેનો ક્રમ ઓલરેડી ક્રમ આપી દીધેલો છે એટલે તો ડાયરેક્ટ આર એક્સ ના રવાય તેના પરથી શું મળશે ડી ઇઝ ઇક્વલ ટુ આર એક્સ માઇનસ એટલે કે આર એક્સ ના રય છ માઇનસ પાંચ માઇનસ છ માઇનસ એક બે માઇનસ ચાર માઇનસ બે એક માઇનસ ત્રણ માઇનસ બે ચાર માઇનસ બે બે એ રીતે ડી સુધી આરએક્સ માઇનસ આર ઉપર ટાઇટલને ફોલો કર્યું અને ડીનો સ્ક્વેર ચોથા નંબરનું એક માઇનસ એકનો સ્ક્વેર એક માઇનસ બેનો સ્ક્વેર ચાર માઇનસ બેનો સ્ક્વેર ચાર એ રીતે તેના ક્રમ આપ્યા એટલે મળશે સીગમાં ડી સ્ક્વેર કેટલા આવ્યા અઢાર અને સીગમાં ડી ઝીરો આવશે હંમેશા ત્રીજા નંબરના કોલમનો દરેક દાખલાનો સરવાળો ઝીરો આવશે તમને એક માર્કમાં પૂછાય કે ક્રમાંકોના તફાવતનો સરવાળો કેટલો થાય તો શૂન્ય થાય એ યાદ રાખવું બે ક્રમાંકોના તફાવતનો સરવાળો ત્રીજા નંબરના કોલમ ઝીરો થશે દરેક દાખલામાં તેનો ઝીરો થાય યાદ રાખવું તો આર બરાબર વન માઇનસ સિક્સ સીગમા ડી સ્ક્વેર આપણ એન એન સ્ક્વેર માઇનસ વન તો એકના એક જ્યાં સુધી આપણે જમણી બાજુનું જે રૂપ છે ન આપે ત્યાં સુધી એ એક એમને એમ રહેશે એન એટલે કે તો કે છ ક્રમ આપ્યા છે સિગમાડી સ્ક્વેર અઢાર જે છેલ્લા નંબરના ચારસો ચોથા નંબરના કોલમ એન એટલે છ એન સ્ક્વેર છનો સ્ક્વેર માઇનસ એક છ ગુણ્યા અઢાર એકસો આઠ છ છનો સ્ક્વેર છત્રીસ માઇનસ એક એટલે પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા છ બસો દસ વન માઇનસ એકસો આઠ ભાગ્યા બસો દસ તો એકસો આઠ ભાગ્યા બસો દસ આ ઝીરો પોઈન્ટ એકાવન આ પોઈન્ટ ન આવે ત્યાં સુધી ડાબી બાજુ એક તો છે એક સુધી એમને એમ આવશે તમારા ભૂલ ન કરવી એક માઇનસ ઝીરો પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ જવાબ આવે તો આ શું બતાવે છે આર બરાબર ઝીરો પોઈન્ટ ઓગણપચાસ એક અને નિર્ણાયક બે ના ક્રમ વચ્ચે તફાવત ઝીરો પોઈન્ટ ઓગણપચાસ થાય દાખલા નંબર બે ગૃહકાર્ય છે આના જેવો જ છે પણ દાખલા નંબર ત્રણ કંઈક અલગ છે તમને પહેલો બીજો દાખલો ક્યાંય પરીક્ષામાં પૂછાશે નહીં બોર્ડની પરીક્ષામાં કે બેઝિક હતો તીજા દાખલાની શરૂઆત કરી દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં જો સૂચના આપી છે વસ્તી અને વસ્તીનો વધારો દર દર હજારે આપ્યો છે અને તેના આધારે ક્રમાંક સંબંધાંક શોધો આમાં આમકે ઉપર ટાઇટલમાં કયા સૂચના લખી છે ક્રમ એવું કંઈ લખ્યું છે ના જો ટાઇટલમાં આવી કોઈ સૂચના નથી લખી તો આ શું છે એક્સ અને વાય આમાં ક્રમ નથી પણ એક્સ અને વાય છે તો જો એક્સ અને વાય જે રકમ આપે છે એ મુજબ હવે ખાસ એ યાદ રાખું આરએક્સ અને આર વાય કેવી રીતે આવ્યા તો એક્સમાંથી આરએક્સ અને વાયમાંથી આર વાય તો ત્રીજા નંબરનું કોલમ જોવું છું ધ્યાનથી જોજો હવે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું હતું કે એક વર્ગ ખંડમાં પચાસ વિદ્યાર્થીઓને સૌથી હાઈએસ્ટ ગુણ આવે અને એક રે એક રેન્ક આપીએ તો એક્સમાં સૌથી હાઈએસ્ટ કેટલા છે તો કે સત્તાવન એને આપણે એક રેન્ક આપીએ એના પછીના કેટલા હાઈએસ્ટ છે પિસ્તાળીસ એને બે રેન્ક આપીએ એના પછીના હાઈએસ્ટ કેટલા છે તો કે અઢાર એને ત્રણ નંબર આપીએ એના પછીના હાઈએસ્ટ ચાર એના પછીના હાઇએસ્ટ પાંચ તેનો ક્રમ આપ્યા જેમ જેમ તેનો તેના આંખ ઘટતા જાય તેમ તેમ તેનો ક્રમ આપવામાં આવે છે ઉતાવળ ન કરવી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે પછી વાય વાય બીજા નંબરના કોલમનું ચોથા નંબરમાં આવશે આર વાય સૌથી મોટી કિંમત કઈ છે તો કે વીસ એને એક ક્રમ પછી એના પછીની મોટી તો કે એના પછી એટલે પંદર એટલે બે પછી તેર એટલે ત્રણ અને પછી દસ એટલે ચાર અને પાંચ એટલે પાંચ હવે એના પરથી આગળ જે કરતા તેમજ ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય

છ સૂત્ર આર બરાબર વન માઇનસ સિક્સ સિકમાં ડી સ્ક્વેર અપોર એન એન સ્ક્વેર માઇનસ વન વન માઇનસ છના છ સીગમાં ડી સ્ક્વેર એટલે સરવાળો છ અપોન પાંચ એ પાંચ સ્ક્વેર પાંચનો સ્ક્વેર માઇનસ એક એનું આપ્યું આગળ આપ્યું હતું એ રીતે છે ઝીરો સાત દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં પણ જો શું કીધું છે ક્રમાંક સજા બધાંક કળો પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ આપેલી છે એના આધારે ક્રમાંક સજા ગણવાનો છે પણ કંઈક નવું છે આ દાખલામાં તો જોઈએ દાખલા નંબર પાંચ દાખલા નંબર ચાર ત્રીજા જેવો છે એ ગૃહકાર્યમાં ગણવાનો છે દાખલા નંબર પાંચ એક્સ અને વાય ઓલરેડી આપી દેલા છે હવે જોઈએ એક્સ પરથી આર એક્સ મળશે તો પહેલાં આપણે એ જોવું રહ્યું કે સૌથી મોટી કિંમત કહે તો એકસો એકાણું એક નંબર આપવાનો પછી એકસો પંચ્યાસી મોટી એના પછીની બે નંબર પછી એકસો હવે એના પછી એકસો ત્રેસઠ ત્રણ નંબર ત્યાર પછી એકસો બાસઠ ચાર નંબર એકસો સત્તાવન પાંચ નંબર એકસો છપ્પન છ નંબર અને એકસો ત્રેપન સાત નંબર એથી મેં ક્રમ આપ્યા છે એની સીખમસ એ તો સેમ આરવાય આરવાયમાં જોવા જેવું છે ખાસ ધ્યાન રાખજો ભૂલ કરતા નહીં સૌથી મોટી કિંમત એકસો સિત્તેર એક નંબર ત્યાર પછીની કિંમત આવે એકસો બાસઠ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એકસો બાસઠ બે વાર આવે છે પ્રશ્ન એ થાય કે કોને બીજો ક્રમ આપવો ને કોને ત્રીજો ક્રમ આપવો તો આને કહેવાય અવલોકનની ગાંઠ અથવા તો ઇંગ્લિશમાં કહેવાય ટાઈ આપણે જનરલી જોતા હોઈએ મેચ તો મેચમાં પણ બંનેનો સ્કોર સરખો થાય તો શું કહીએ છીએ ટાઈ પડી છે તેમ કહેવાય તો અવલોકનની ગાંઠ એનું એક એકમાકની થિયરીમાં પ્રશ્ન ક્યારેક પૂછાય તેની વ્યાખ્યા બોલો છું હવે પછી એને નેક્સ્ટ લેક્ચરમાં થિયરી થોડી બાકી છે એમાં લખીને પણ બતાવીશ જ્યારે બે ચલ એક્સ અથવા વાય અથવા બંને ચલોમાં જ્યારે બે ચલ એક્સ અથવા વાય અથવા બંને ચલોમાં ક્યારેક ક્યારેક કોઈ અવલોકનો સમાન આવતા હોય ત્યારે તેને ક્રમ આપવામાં સમસ્યા ઉદ્ભવે છે જો સમાન આવે છે આમ એકસો બાસઠ એકસો બાસઠ ત્યારે સમસ્યા ઉદ્ભવે છે આ સમસ્યાને દૂર કરવા માટે તેની સરેરાશ લઈ જે ચલ નક્કી કરવામાં આવે છે તેને અવલોકનની ગાંઠ કહે છે હવે કરવાનું શું આ તો વ્યાખ્યા બોલી ગયો હવે કરવાનો શું એકસો બાસઠ એકસો બાસઠ હવે એક નંબર પછી આપણે બીજો ત્રીજો ક્રમ તો આપવો પડે તો તેની સરેરાશ લેવાની બે વત્તા ત્રણ ભાગ્યા પાંચ એટલે કેટલા આવશે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ અથવા બીજાને ત્રીજા ક્રમ વચ્ચે ક્રમ આવ્યો બીજોને ત્રીજો તો બીજાને ત્રીજા ક્રમ વચ્ચે કિંમત કઈ આવે બે પોઈન્ટ પાંચ તો બંને જો અમે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ લખી છે રાઈટ ઈસો ત્રણ ક્રમ પૂરા થઈ ગયા હવે વારી આવી ચોથા તો એકસો સત્તાવને ચાર ત્યાર પછી એકસો સત્તાવન અને ચાર આવી ગયો હવે ત્યાર પછી પાંચમો ક્રમ આપવાનો છે તો એકસો ચોપન બે વાર આપે જો પહેલાં અને છેલ્લા તો પાંચ અને છ ક્રમ કહેવાય તો પાંચ અને છની વચ્ચેની કિંમત કરી તો કે પાંચ પોઈન્ટ પાંચ 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 તો જો મેં એક પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ સરેરાશ આપી દીધી અથવા એવું ના કરવું તો પાંચ વત્તા છ બે તો અગિયાર ભાગ્યા બે સાડા પાંચ જ થાય અને કદાચ બેટર છે કે વચ્ચેની કિંમત લખ્યો તો વધારે સારું રહે ત્યાર પછી છ સુધી ક્રમ થઈ ગયા એકસો અડતાલીસે સાત એમ આવી રીતે ક્રમ આપણે આપીશું ત્યાર પછી આપણે જે આગળ પ્રોસેસ કરતા હતા એના જે ઉપર થોડુંક વધારે નવું છે ડી બરાબર આરએક્સ માઇનસ આર આર એક્સ ત્રીજાને ચોથામાંથી વાત કરવાનું અને એનો જે સરવાળો કરો હંમેશા જીરો જ આવશે પછી ડી સ્ક્વેર કરવાનું અને સીગમાં ડિસ્ક્વેર છેદરખાનાનો સરવાળો ચાર આવશે સૂત્રમાં થોડોક ફેર આવશે ડાબી બાજુ મેં સૂત્ર લખ્યું છે આર બરાબર વન માઇનસ સિક્સ સિક્સમાં ડી સ્ક્વેર પ્લસ સીએફ અપન એન એન સ્ક્વેર માઇનસ વન વધારાનો હોય તો સીએફની પણ ગણતરી કરવી પડે જમણી બાજુ મેં ગણતરી કરીને બતાવી છે તો જુઓ સીએફની ગણતરી પુનરાવર્તિત અવલોકનો હવે પુનરાવતિત કયા અવલોકનો પુનરાવૃત્ત થયા તો જુઓ એકસો બાસઠ બે વખત પુનરાવર્તિત થયા અને એકસો બે વખત પુનરાવર્તિત થયા

હવે જે સૂત્રમાં સીએફ છે એની કિંમત કેટલી આવી એક હવે આપણે જોઈએ સૂત્ર મુજબ તો જો વન માઇનસ સિક્સ સિગમાડી સ્કવેર પ્લસ સીએફ અપોન તો જો છના છ સિગમા ડી ની કિંમત એનો સરવાળો ચાર વત્તા સીએફની કિંમત એક અપોન એનની કિંમત કુલ કેટલી સાત સાત સ્ક્વેર માઇનસ એક વન માઇનસ સિક્સ ચાર વત્તા એક સાદું આપ્યું એટલે 0.91 હવે થોડાક એક સ્ટેપ આગળ જઈએ આના જેવો જ દાખલો છે એ ગણવા પ્રયત્ન કરો જેથી વધારે ખ્યાલ આવે ક્રમાંક સબંધાંક શોધો પ્રથમ વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ અને બીજી વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ એ આપ્યા છે તો જોઈએ જવાબ તો જુઓ એક્સ અને વાય આપેલા જ છે આમાં પેન્સિલથી મેં ગોળ રાઉન્ડ કર્યું છે જેથી વધારે ખ્યાલ આવે એક્સનો સંબંધ એક્સ સાથે અને વાયનો સંબંધ આર વાય સાથે હવે સૌથી મોટી કિંમત કહીએ તો સૌથી મોટી કિંમત એક્સમાં સુડતાલીસને એક ક્રમ આપ્યો ચુમ્માળીસ એના પછીને બે બે ક્રમ આપ્યો એના પછી ચાલીસને ત્રણ ક્રમ આપ્યો હવે પાંત્રીસને ચાર ક્રમ આપ્યો એના પછી અઠ્યાવીસ બે વાર આવે જો મેં પેન્સિલથી ગોળ રાઉન્ડ કર્યો છે એટલે પાંચ અને છ ક્રમ આવે તો પાંચ અને છ બંને વચ્ચે કેટલા આવે તફાવત પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ ત્યાર પછી કયો આવશે સાતમો ક્રમ પણ કોને અપાશે ઓગણીસને એના પછી રહ્યું કોણ દસ તો છેલ્લે આઠમો ક્રમ એમ આરએક્સ આવશે હવે આર વાય તો સૌથી મોટી કિંમત કઈ પિસ્તાળીસ એનો એક ક્રમ આપ્યો છે એકતાળીસ એને બે ક્રમ આપ્યો છે ત્યાર પછી આડત્રીસ એને ત્રણ ક્રમ આપ્યો છે ત્યાર પછી અગત્યનો મુદ્દો બત્રીસ 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 ત્રણ વાર આવે છે ત્રણ ક્રમ તો આપી દીધા હવે ક્રમ કયો એ ત્રણ વાર આવે તો ચાર પાંચ અને છ ચાર પાંચ છ માં વચ્ચેની કિંમત કઈ તો કે પાંચ તો પાંચ પાંચ અને પાંચ એટલે છ સુધી તો વાત પૂરી થઈ ગઈ હવે સાતમાં નંબરે પચીસ સાત અને ચોવીસે પુનરાવધિત અવલોકન તો એક્સમાં અઠ્યાવીસ બે વખત પુનરાવધિત થયા અને વાયમાં બત્રીસ ત્રણ વખત પુનરાવધિત થયા સીએફ બરાબર એમ ક્યુ માઇનસ એમ તો બે નો ઘન ઓછા બે ભાગ્યા બાર ઝીરો પોઈન્ટ પાંચ નો ઘન ઓછા ત્રણ ભાગ્યા બાર બે એટલે જવાબ આવશે બે વત્તા ઝીરો પોઈન્ટ પાંચ અઢી આયા આર બરાબર સૂત્રમાં આર બરાબર વન માઇનસ સિક્સ ડી સ્કવેર પ્લસ સી એફ અપન એન સ્ક્વેર માઇનસ વન એમાં વન માઇનસ સિક્સ સિકમા ડિસ્કોરની કિંમત પાંચ પોઈન્ટ પાંચ વધતા સીએફની કિંમત બે પોઈન્ટ પાંચ છ પાંચ પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ અપન એન એનની કિંમત આઠ આઠનો સ્ક્વેર માઇનસ એક તો જો એનું સાદું રૂપ આપ્યું એનો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ નેવું દાખલા નંબર સાત બે નિર્ણાયકો દસ સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે તે પરથી તેમના ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો બસો ચૌદ મળે છે આ પરથી ક્રમાંક સજબાંક શોધો નિર્ણાયકો દસ સ્પર્ધકો એટલે એન બરાબર દસ તેમના ક્રમાંકોના તફાવતો એટલે આર એક્સ માઇનસ આર નો સરવાળો એટલે સીગમા ના વર્ગો એટલે સ્ક્વેર બસો ચૌદ ક્રમાંક સંજબદાંક શોધો જો શું લખ્યું છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો બસો ચૌદ ક્રમાંકો આરએક્સ માઇનસ નો તફાવત એક્સ માઇનસ આર ના વર્ગો આમાં વર્ગ લખવાનો રહી ગયો છે સ્ક્વેર બસો ચૌદ સરવાળો સિગ્મા બસો ચૌદ એટલે આ આપ્યું છે શું આપ્યું છે ખબર છે સિગ્મા ડી સ્ક્વેર આપ્યા છે હવે ખબર કહે તે પડે સીગમાં ડી સ્ક્વેર છે તો આપણે દાખલા આગળ ગણી ગયા આરએક્સ માઇનસ આર વાય અને ડી કહેતા એનો સ્ક્વેર કરીએ તો શું કહેવાય ડી સ્ક્વેર આર બરાબર વન માઇનસ સિક્સમાં ડી સ્ક્વેર આપવાની એને સ્ક્વેર માઇનસમાં એનું આપ્યું આપી દીધેલું છે ખાલી સૂત્રમાં મૂકવાનું છે એક માઇનસ એક ત્રીસ એટલે આવશે આર બરાબર માઇનસ ઝીરો ત્રીસ ઓકે